છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનરે સસ્પેન્ડ કરી દેતા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. પાછળ કેટલાક સમયથી પાલિકાના પ્રમુખ નરેન જયસ્વાલને લઈને અનેક વિવાદો સર્જાયા હતા. નરેન જયસ્વાલની પત્નીની અપેક્ષાઓ અપક્ષોના ટેકાથી 2.5 વર્ષ માટે સત્તા ભોગવી હતી અને ત્યારબાદ કોંગ્રેસ સાથ લઈને બસપાના નરેન જયસ્વાલ પ્રમુખ બન્યા હતા. જોકે આંતરિક વિવાદના પગલે નરેન જયસ્વાલ સામે બસપાના જ ઉપપ્રમુખ સહિત કોંગ્રેસ અને ભાજપ બનીને 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને તેઓને દૂર કર્યા હતા. જોકે હાઈકોર્ટમાં રાહત મળ્યા બાદ નરેન જયસ્વાલ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદને લઈને કાર્યવાહી કરાઈ અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનરે નરેન જયસ્વાલને પદ પરથી દૂર કર્યા છે. જોકે સસ્પેન્ડેડ પ્રમુખ નરેન જયસ્વાલે કાર્યવાહીને પોતાના વિરુદ્ધમાં ષડયંત્ર ગણાવી. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી નરેનભાઈ જયસ્વાલને મહેરબાન કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને એની હુકમની બજાવણી આજ રોજ અમને થયેલ છે અને એ અને પ્રમુખ શ્રી નરેનભાઈને પણ થયેલ છે. મારી ઉપર 25 સભ્યો જે અવિશ્વાસ દરખાસ્ત મૂકી છે, પરંતુ એ સભ્યો ગેરમાર્ગે દોરીને જેવી રીતના કે મારી પર રેતી માટેનું દબાણ થતું હતું કે ભાઈ રેતીની લીઝ માટે પરમિશન આપો, બિલ્ડર લોબી માટે પરમિશન આપો, એમાં હું એમને સપોર્ટ કર્યો નથી, હું ખાતો બી નથી ને ખાવા દેતો બી નથી, એ હું સાબિત કરીશ, બતાવીશ તમને